છોટાઉદેપુર પોલીસે ટેક્ટરમાં ચોરખાનું બનાવીને લઈ જવાતા ભારતીય બનાવટા વિદેશી દારૂના જથ્થાને ઝડપી પાડ્યો છોટાઉદેપુર નાયબ પોલીસ અધિક્ષકની કચેરી દ્વારા કરાલી પોલીસ સ્ટેશન વિસ્તારના કલારાણી ગામે રોડ ઉપરથી ફાર્માટેક કંપનીના ટ્રેક્ટરમાં ચોરખાનું બનાવી ચોરી છૂપેથી લઈ જવાતા ભારતીય બનાવટના વિદેશી દારૂની જુદા જુદા બ્રાન્ડની કુલ તેવીસો વીસ બોટલો સાથે બે આરોપીની ધરપકડ કરી કુલ કિંમત રૂપિયા તેર લાખ છાસઠ હજાર બસો ચાલીસનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો શ્રી એમએસ ભરાડા ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી વડોદરા વિભાગ વડોદરાનાઓની સૂચના તથા શ્રી ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક શ્રી છોટાઉદેપુરનાઓના માર્ગદર્શન એપ્લિકેશન હેઠળ છોટાઉદેપુર ડિવિઝન વિસ્તારમાં પ્રોહિબિશનના કાયદાનું કડક રીતે પાલન થાય તેમજ પ્રોહિબ પોતાની ગેરકાયદેસરની પ્રવૃત્તિ કરતા અટકે તે હેતુથી નાયબ પોલીસ અધિક્ષક એવી કાટકડનાઓએ પોતાના અંગત બાતમીદારોને સક્રિય કરેલ હતા તે દરમિયાન આજરોજ અંગત બાતમીદાર થકી બાતમી હકીકત મળેલ કે એક વાદળી કલરના ફાર્માટિક કંપનીના ટ્રેક્ટરની પાછળ જોઈન્ટ કલર તેરસરમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો બરીકવાંટ થઈ બોડેલી તરફ આવનાર છે જેથી નાયબ પોલીસ અધિક્ષકની કચેરીના સ્ટાફના માણસોને બાતમી હકીકતથી વાકેફ કરી તાત્કાલિક પ્રોહી નાકાબંધીમાં જવા રવાના કરેલ હતા દરમિયાન કલરાણી ગામે રોડ ઉપર બાતમી હકીકતવાળું ફાર્માટેક કંપનીનું ટ્રેક્ટર આવતું જોયું અને તે કોર્ડન ઉકારી ઊભું રખાવેલ અને ટ્રેક્ટરના ડ્રાઈવરને તથા તેની બાજુની સીટ ઉપર બેઠેલ ઈસમની નીચે ઉતારી પૂછપરછ કરતા તેમના પોતાનું નામ ઠામ પવન બલવાન નાયક રહે સિસાઈકાલી રાવન

ચાર લાખ તથા મોબાઈલ નંગ કિંમત રૂપિયા એક હજાર તથા અંગ ઝડપીમાંથી મળી આવેલ રકમ રૂપિયા અગિયારસો સિત્તેર મળી કુલ કિંમત રૂપિયા તેર લાખ છાસઠ હજાર બસો ચાલીસ મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ પટેલ છોટાઉદેપુર